સૌ પ્રથમ અહીં સબસ્ક્રાઇબના બટન ઉપર ક્લિક કરો, ત્યારબાદ બાજુમાં આવેલા આ બેલ જેવી નિશાની ઉપર ક્લિક કરો. અમારી ચેનલ પર અપલોડ થતા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. મિત્રો, સ્ટાર એજ્યુકેશનના વન લાઇનર કરંટ અફેરની લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, દર વખતેની જેમ આ વખતે પણ હું એપ્રિલના થર્ડ વીકનો વન લાઇનર કરંટ અફેર લાવી રહ્યો છું આપની સમક્ષ. તો આજના લેક્ચરમાં આપણે 15 એપ્રિલથી 21 એપ્રિલ સુધીના કરંટ અફેર્સ છે એ જોશું. સૌથી પહેલાં 15 એપ્રિલના જોઈએ તો એની અંદર વિશ્વની સૌથી મોટી 11 ટન વજનવાળી અષ્ટધાતુ રામચરિત માનસના ગ્વાલિયર ખાતે તૈયાર કરવામાં આવી. તો વિશ્વની સૌથી મોટા વજનવાળી ધાતુ છે, 11 ટન વજનવાળી અષ્ટધાતુ, ધાતુનું નામ છે અષ્ટધાતુ, એ રામચરિત માનસના ગ્વાલિયર ખાતે તૈયાર કરવામાં આવી છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. મિત્રો, આ પણ ખાસ રાખજો, વારવાર આવા ક્વેશ્ચન પણ અંદર ઘણા બધા ક્વેશ્ચન આની અંદર આવી જાય છે, ઇન્ક્લુડ થઈ જશે કે આ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે, તો શું આવશે, યોગી આદિત્યનાથ. તો આવી રીતે આ લાઇન છે એની અંદરથી ઘણા બધા પ્રશ્નો નીકળી શકે છે, એટલે તમે ખાસ લાઇન યાદ રાખજો, એટલે પૂરેપૂરી લાઇન છે નોટ ડાઉન કરતા રહેજો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એડવાન્સ લાઈફ સપોર્ટ નામની એમ્બ્યુલન્સ સેવાનો શુભારંભ કર્યો, અને આ જે સેવા છે એનું પહેલાં શું નામ હતું, તો કે પહેલાં એ સેવા સમાજવાદી એમ્બ્યુલન્સ સેવાના નામે ઓળખાતી હતી, સમાજવાદી એમ્બ્યુલન્સ સેવા એવા નામે ઓળખાતી હતી. ત્યારબાદ દિવ્યાંગ ખેડૂત ગેનાભાઈ પટેલને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો. એટલે કે દિવ્યાંગ ખેડૂત હતો એક, ગેનાભાઈ પટેલ, બરાબર, એને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પદ્મશ્રી એનાયત કરેલો છે. તો ખાસ યાદ રાખજો, બહુ અગત્યનું છે, આવું પણ ઘણી વાર આવી જતું હોય છે. હરિયાણામાં યુનિવર્સિટી ઓફ ધ ફ્યુચર સંમેલનનું ઉદઘાટન પણ પ્રણવ મુખર્જીના હસ્તે કરવામાં આવેલું છે. તો મિત્રો, આની અંદર પણ એક વસ્તુ આવી જાય કે રાષ્ટ્રપતિ આપણા કોણ છે, પ્રણવ મુખર્જી. તો આવી રીતના હું એમને હોદ્દાની સાથે નામ લખું છું, એટલે એનું એ જ કારણ છે કે તમને યાદ રહી જાય કે એનો હોદ્દો શું છે, કોઈ પણ વ્યક્તિ છે એનો હોદ્દો શું છે, બરાબર, એટલા માટે હું આવી રીતના લખી રહ્યો છું લંબાવીને. ત્યારબાદ 16 એપ્રિલના કરંટ અફેર્સ જોઈએ આપણે. સૌથી પહેલું, અમેરિકાએ નવા પરમાણુ બોમ્બ B-61 એનું પરીક્ષણ નેવાડાના રણમાં કર્યું. ઓકે, અમેરિકાએ નવા પરમાણુ બોમ્બ B-61નું પરીક્ષણ નેવાડાના રણમાં કર્યું. ત્યારબાદ ટાટા મોટર્સની ટાલ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન દ્વારા TAL ટાલ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન એના દ્વારા લોન્ચ કરાયેલો મેડ ઇન ઇન્ડિયા રોબોટ એનું નામ શું રાખવામાં આવેલું હતું, તો કે TAL ટાલ બ્રેબો. ઓકે, તો ખાસ યાદ રાખજો કે ટાટા મેન્યુફેક્ચરિંગ જે મેડ ઇન ઇન્ડિયા રોબોટ, બરાબર, એ જે બહાર પાડેલો છે એનું નામ ટાલ બ્રેબો છે, TAL બ્રેબો. તો આગળ જોઈએ 17 એપ્રિલમાં ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીને ટેકનોલોજીનું શિક્ષણ આપવા માટે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે અમલમાં મૂકવામાં આવેલો છે. એ પ્રોજેક્ટ છે એની અંદર શું કરવામાં આવશે, તો કે ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓ છે એને લેપટોપ અને પ્રોજેક્ટર ઉપર ભણાવવામાં આવશે. ગુજરાત રાજ્યની જે સરકારી શાળાઓ છે એમાં ટેકનોલોજીનું શિક્ષણ આપવા માટે જ્ઞાનકુંજ નામનો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો. એની અંદર શું કરવામાં આવશે, તો કે ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓને લેપટોપ અને પ્રોજેક્ટરની અંદર ભણાવવામાં આવશે. ત્યારબાદ પતંજલિ આયુર્વેદિક લિમિટેડ એણે હાલમાં ચંદીગઢ ખાતે પૌષ્ટિક નામથી રેસ્ટોરન્ટ ખોલેલું છે. ત્યારબાદ રેલવે મંત્રી સુરેશ પ્રભુએ વિશાખાપટ્ટનમ અને અરાકુઓ વચ્ચે ચાલનારી કાચની છતવાળી વિસ્ટાડ્રોમ ટ્રેનને મંજૂરી આપી. ઓકે, તો લેક્ઝરિયસ ટ્રેન છે એને મંજૂરી આપી વિશાખાપટ્ટનમથી અરાકુઓ વચ્ચેની, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના બોટાદ ખાતે સૌની યોજના Link-2ના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કરાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા
ગુજરાતના બોટાદ ખાતે સૌની યોજના લિંક ટુ ના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કરાયું, બોટાદમાં કરાયેલું હતું. ક્યાં કરાયેલું હતું? બોટાદમાં. એટલે મિત્રો આમાં સ્થળનું નામ પણ પૂછી શકાય અથવા કોના દ્વારા ઉદઘાટન થયેલું છે એવું પણ પૂછી શકાય. ત્યારબાદ આગળ જોઈએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સુરતમાં કિરણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું પણ ઉદઘાટન કરાયું. મિત્રો એ વડાપ્રધાન ગુજરાતની અંદર 2 દિવસ માટે આવેલા હતા, ગુજરાતમાં 2 દિવસ માટે મુલાકાતનું આયોજન હતું એમનું. તો સૌથી પહેલાં બોટાદમાં ઉદઘાટન કર્યું, ત્યારબાદ સુરતની અંદર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું. ત્યારબાદ હવે આગળ જોઈએ, 18 એપ્રિલ છે એને વર્લ્ડ હેરિટેજ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, વર્લ્ડ હેરિટેજ દિવસ તરીકે પણ ઉજવાય છે. ત્યારબાદ તુર્કીમાં હવે વડાપ્રધાન પદ છે એ સમાપ્ત થઈ જશે. મિત્રો તુર્કીના બંધારણનો સૌથી મોટો સુધારો છે આ. તુર્કી જે દેશ છે બરાબર, એની અંદર વડાપ્રધાન પદ હવેથી સમાપ્ત થઈ જશે અને રાષ્ટ્રપતિ છે એ સર્વસત્તાધીશ બનશે. 1923 પછીનો આ તુર્કીની અંદર સૌથી મોટો બંધારણીય સુધારો છે. હાલમાં વડાપ્રધાન બિનાલી ચિલ્દ્રિમ છે. ઓકે, તો હાલના વડાપ્રધાન પણ યાદ રાખજો, તુર્કીના એ છેલ્લા વડાપ્રધાન રહેશે. હવે ત્યારબાદ વડાપ્રધાન પદ જ સમાપ્ત થઈ જશે, રાષ્ટ્રપતિ છે એ સર્વસત્તાધીશ બનશે એની અંદર. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ, 18 એપ્રિલ 1955 ના રોજ જાણીતા વિજ્ઞાની આઈન્સ્ટાઈનનું 76 વર્ષે નિધન થયેલું હતું. મિત્રો આઈન્સ્ટાઈન વિશે પણ ઘણીવાર આવેલું છે કે સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો એનું સૂત્ર શું હતું, તો ડેલ્ટા ઇક્વલ્સ ટુ MC². ઓકે, તો આ એનું સાપેક્ષવાદનું સિદ્ધાંત હતો. ઇક્વલ્સ ટુ MC² એવું પણ હોય છે, ઘણીવાર ડેલ્ટા ઈ ત્રિકોણ જેવો ડેલ્ટાનો સિમ્બોલ હોય છે બરાબર, ઇક્વલ્સ ટુ MC² નામનું એને સૂત્ર આપેલું છે. ઓકે, તો ખાસ યાદ રાખજો. ક્રિસ ગેલ એ T20માં 10,000 રન કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો. ઓકે, ક્રિસ ગેલ છે એ T20ની અંદર 10,000 રન કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બનેલો છે. ત્યારબાદ સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે અનિરુદ્ધન વાસુદેવનું નામ પસંદ કરવામાં આવ્યું. એને કઈ કૃતિ માટે પસંદ કરવામાં આવ્યું? તો કે વન પાર્ટ વુમન માટે એને પુરસ્કાર આપવામાં આવેલો છે. એટલે એવું પણ પૂછી શકાય કે આ અનિરુદ્ધન વાસુદેવને સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો પણ કઈ કૃતિ માટે આપવામાં આવ્યો? તો વન પાર્ટ વુમન, અથવા તો વન પાર્ટ વુમન માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો એનું નામ શું હતું બરાબર, આવી રીતના પણ પ્રશ્ન આવતા હોય છે, તો યાદ રાખજો. ત્યારબાદ ભારતના સૌથી વધુ અમીર અને સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો જન્મદિવસ પણ 19 એપ્રિલના રોજ થયેલો છે. ત્યારબાદ 20 એપ્રિલમાં જોઈએ, મોદી સરકારે VIPની લાલબત્તી ઉપર પ્રતિબંધ લગાવ્યો, પ્રધાનો અધિકારીઓ અને મુખ્યમંત્રી માટે હવેથી લાલબત્તી બંધ થઈ જશે અને આનો અમલ 1 મેના રોજથી થશે બરાબર, 1 મેથી આનો અમલ થવાનો છે. મોદી સરકારે લાલબત્તી ઉપર પ્રતિબંધ લગાવ્યો અને પ્રધાનો અધિકારીઓ અને મુખ્યમંત્રી માટે હવેથી લાલબત્તી ઉપર પ્રતિબંધ છે, 1 મેથી આનો અમલ થવાનો છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારે માધ્યમિક અને પ્રાથમિક શિક્ષકો માટે ઓનલાઈન ઈ પેન્શન યોજના શરૂ કરી, પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારે કરેલી છે. કોના માટે? શિક્ષકો માટે કરવામાં આવેલી છે. શું કર્યું છે? ઓનલાઈન ઈ પેન્શન યોજના. ત્યારબાદ એકવીસ એપ્રિલના કરંટ અફેર્સ જોઈએ આપણે. બ્રિક્સ ફિલ્મ મહોત્સવ 2017નું આયોજન ચીનમાં થવાનું છે બરાબર, બ્રિક્સ ફિલ્મ મહોત્સવ 2017નું આયોજન ક્યાં થશે? ચીનમાં થશે. મિત્રો ડેટ ખાસ એડિટ કરી નાખજો, અહીંયા 15 એપ્રિલ આપેલી છે, તમે લોકો એડિટ કરી નાખજો બરાબર, 15 એપ્રિલ આપેલી છે, ત્યાં 21 કરી નાખજો. બ્રિક્સ ફિલ્મ મહોત્સવ 2017નું આયોજન ક્યાં થશે? ચીનમાં થશે. પછી ટાઈમ્સ મેગેઝિન દ્વારા વર્ષ 2017ની સૌથી મહત્વની 100 વ્યક્તિમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પેટીએમના સ્થાપક વિજય શર્માને સ્થાન મળેલું છે. ટાઈમ્સ મેગેઝિન છે બરાબર, એના દ્વારા વર્ષ 2017ની સૌથી મહત્વની 100 વ્યક્તિના નામ બહાર પાડવામાં આવ્યા, એમાં ભારતના
વડાપ્રધાન અને પેટીએમના સ્થાપક વિજય શર્મા એને સ્થાન મળેલું છે. બરાબર. ત્યારબાદ અમીર ખાન અને કપિલ દેવ છે, એને 24 એપ્રિલના રોજ માસ્ટર દીનાનાથ મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. કોને? માસ્ટર દીનાનાથ પુરસ્કાર, દીનાનાથ મંગેશકર પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવશે? તો કહે કે એક તો અમીર ખાનને અને બીજું કપિલ દેવને, આ બે વ્યક્તિને સન્માનિત કરવામાં આવશે. ત્યારબાદ 21 એપ્રિલ છે એને સિવિલ સર્વિસ ડે તરીકે પણ ઉજવાય છે. 21 એપ્રિલને સિવિલ સર્વિસ ડે તરીકે પણ ઉજવાય છે. બરાબર. તો મિત્રો, આજના લેક્ચર માટે આપણે એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એપ્રિલના 4th વીકના કરંટ અફેર્સ જોઈશું. મિત્રો, અમારા લેક્ચર પસંદ આવતા હોય તો જરૂરથી લાઇકનું બટન દબાવજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું પ્લીઝ ન ભૂલતા. સબસ્ક્રાઇબ કર્યા બાદ બેલ જેવો સિમ્બોલ દેખાશે, એ બેલ જેવા સિમ્બોલ ઉપર ક્લિક કરવાથી તમને અમારી દરેક નોટિફિકેશન મળતી રહેશે. થેન્ક યુ મિત્રો.